આલાદા નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ધીરજ સર મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું સ્વાગત કરું છું આજે આપણે એક સરસ મજાના પ્રશ્નની ચર્ચા કરવાની છીએ એ છે પ્રેરણાના પ્રકારો તો પ્રેરણાના મૂળભૂત બે પ્રકારો છે એક છે શારીરિક પ્રેરણા અને બીજી છે સામાજિક પ્રેરણા તો પેલા આપણે શારીરિક પ્રેરણાની વાત કરશું એની અંદર પાંચ ત્રણ ચાર પ્રકારો પડે છે એ છે ભૂખની પ્રેરણા તરસની પ્રેરણા જાતીય પ્રેરણા અને ઊંઘની પ્રેરણા તો આ પ્રેરણા જે છે એ મૂળભૂત પ્રેરણા છે જે ખાસ કરીને આપણે પ્રેરણા ચક્રની અંદર આ પ્રેરણાની થોડી ઘણી આપણે ઉલ્લેખ કર્યો હતો અને વાત કરી હતી આ પ્રેરણા આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે એમાં ખાસ કરીને પહેલી જે બે પ્રેરણા છે એ આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી છે જ્યારે ત્રીજી પણ એના કરતા થોડી જરૂરી એ ઉપરાંત પછી જાતીય પ્રેરણા ન સંતોષાય તો આપણા જીવન ઉપર એવી કોઈ મોટી ઇફેક્ટ નહીં થઈ જતી પણ છતાં એની અસર આપણા જીવન ઉપર થાય છે પણ આ જે બે પ્રેરણા જે છે ભૂખ અને તરસ એ આપણા અસ્તિત્વને આપણા શરીરને ટકાવી રાખવા માટે મહત્વની પ્રેરણા છે તો એની અંદર આપણે પેલા ભૂખની અને તરસની ચર્ચા કરશું ત્યારબાદ જાતીય પ્રેરણા અને ઊંઘની ચર્ચા કરશું તો પેલા શારીરિક પ્રેરણાની અંદર ભૂખની ચર્ચા કરીએ તમે જાણો છો કે માણસ જ્યારે ભૂખ્યો હોય ત્યારે એ ક્યાં સુધી જઈ શકે છે એની તમને કલ્પના છે તમે કલ્પના કરો તો માણસ ભૂખ્યો હોય તો એ ગમે તેવું કાર્ય કરવા માટે તત્પર થઈ જશે એ ચોરી પણ કરશે જરૂર પડશે તો એ કોઈનું અનિતનું લઈ પણ લેશે કોઈને મારી પણ નાખશે ઘણા બધા એવા દેશો છે જ્યાં એક બ્રેડના ટુકડા માટે ઘણું બધું થઈ જતું હોય છે કારણ કે અહીં મૂળ પોતાની જાતને ટકાવી રાખવા માટેનો પ્રશ્ન છે ભૂખી જન્મજાત પ્રેરણા છે માણસનો જન્મ થયો નથી કે પ્રેરણા ઉદ્દીપ્ત થઈ નથી જેમ કે બાળકનો જન્મ થાય તરત જ 5-10 મિનિટમાં માતાએ એને સ્તનપાન કરાવવું પડે કારણ કે તરત જ એની ભૂખની પ્રેરણા ઉદ્દીપ્ત થાય છે એવી જ રીતે કોઈ પ્રાણીનું બચડું જન્મ થાય કે 2-3 મિનિટ કે ઉભું રહે 4 પગે તરત અને તરત જ એ પોતાની માતાના આચાર આગળ જઈ અને દૂધ પી છે એટલા માટે એ જન્મજાત પ્રેરણા છે ભૂખ લાગે છે ત્યારે દરેક પ્રાણી આંતરિક અને બાહ્ય ફેરફાર થતા હોય છે દરેક પ્રાણીની અંદર અંદર કહેવાય ને આંતરિક અને બાહ્ય બંને રીતે જેમ કે આપણા શરીરની અંદર જે આપણું અંદરના અવયવો જે છે એનું સંકોચન થાય સંકોચન થવાને કારણે પછી અથવા તો આપણા શરીરની અંદર પોષક તત્વો છે એ ઓછા થાય તો તરત જ આપણે એ પોષક તત્વોની પૂરી પરિપૂર્તિ કરવા માટે આપણે બીજો બહારથી પોષક તત્વ લઈએ છીએ ખોરાક સ્વરૂપે તો એની જરૂર પડે છે એટલે કે ભૂખ લાગે ત્યારે દરેક પ્રાણી કોઈ પણ ભોગે ખોરાક મેળવવા પ્રયાસ કરે છે બીજું કે આપણી તમે જોયું હશે આપણી જે એક નવલકથા છે માનવીની ભવાઈ એની અંદર 1856માં જે દુષ્કાળ પડ્યો હતો ગુજરાતની અંદર એની વાર્તાનું વર્ણન કરવામાં આવ્યું છે એટલા માટે એને 1856 ખાસ કરીને એને ગુજરાતીમાં એ છપ્પનિયાના દુષ્કાળ તરીકે ખાસ ઓળખાય છે આપણા ગેડા બધા તો હવે રહ્યા નથી મોસ્ટલી બધા દુનિયા છોડીને જતા રહ્યા છે એ વખતના પણ મને યાદ છે મારા જે દાદા હતા એ મને કહેતા કે જ્યારે આ દુષ્કાળ પડ્યો હતો ને ત્યારે અહીંના લોકો એટલી હદ સુધી ગયેલા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લોકો કેટલાય કિલોમીટર ચાલી અને જમીનની અંદર હવે ઝીણી ઝીણી દાણા કે ગાંઠ એ અમારા દાદી જે હતા મારા દાદી એ 1-2 કિલોમીટર આપણે કહે ને 1-2 ગામ કિલોમીટર તો નહીં ચાલી અને એ જમીનમાંથી ખોદી સવારના ગયા હોય વહેલા અને પછી બપોરે કે સાંજે આવે એ પછી જે દાણા હોય ઝીણી ઝીણી ગાંઠો
એ ઘરે લાવે એને ધોઈ નાખે ને પછી ઘંટીમાં દળે ને પછી એના રોટલા કરીને ખાતા હતા. આવી રીતે દિવસો પસાર કરે. આ તો સારી વાત છે હજી પણ છપ્પનિયા દુષ્કાળની અંદર ઘણી જગ્યાએ તો એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું કે લોકો કોઈ દી માંસને હાથ ન લગાવ્યો હોય એ લોકો પોતાના પ્રાણીઓનું માંસ ખાવા લાગ્યા હતા. પેલા તો શું થતું કે જે પ્રાણી મરી જતું પેલા ઢોર વાળે નાખી આવતા, પછી એ જ મરી જાય એટલે લોકો હવે એને માર એનું માંસ ખાવા લાગે છે મારી મારીને. જે લોકો કહેવાય ને ચુસ્ત ધાર્મિક હતા, સાદી ભાષામાં કહીએ તો શાકાહારી હતા, એવા લોકો પણ માંસાહારી બની ગયા. પેલા શરૂઆતમાં ઢોર, પછી તો એટલી હદ સુધી ગયા કે બિલાડી કૂતરાઓ એનું પણ માંસ ખાવા લાગ્યા. પછી એ પણ પૂરું થવા લાગ્યું, પછી કોઈ મનુષ્યનું મૃત્યુ થાય તો એ મનુષ્યનું માંસ ખાવા લાગ્યા. ને પછી પરિસ્થિતિ એટલી હદ સુધી આવી ગઈ કે ઘરની અંદર ચાર પાંચ સભ્યો હોય, બધા ભૂખથી તડવડતા હોય અને પછી રાહ જોઈને બેઠા હોય કે ઘરમાંથી કયા સભ્યનું મૃત્યુ થાય જેથી કરીને પોતાને ખોરાક પ્રાપ્ત થાય. આ કેટલી કરુણ તસવીર કહેવાય, તમે કલ્પના કરી શકો છો. એટલે ભૂખ્યો માણસ છે ને એ ખોરાક મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એટલે કે ભૂખ્યા માનવીના કાંઈ ના મળે તો ખોરાક તરીકે અન્ય માનવીનું કાચું માંસ પણ ખાતા અચકાતો નથી. મેં હમણાં તમને વાત કરી એમ આમ ભૂખની પ્રેરણા છે ને તીવ્ર પ્રેરણા છે. કોઈ પણ પ્રાણીનું પણ માંસ ખાઈ જાય, કઈ પણ વનસ્પતિ પણ ખાઈ જાય, કોઈ પણ એવું ખાવા લાયક વસ્તુ જે કોઈ દિવસ ખાધી ન હોય તો માણસ એને પણ ખાઈ જાય છે. એટલે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, તીવ્ર પ્રકારની પ્રેરણા છે. બીજી વાત કરી, થોડુંક સમજ્યું સાયન્ટિફિક, કે WB કેનર ના ભૂખ વિશેના અભ્યાસો જોવા મળ્યું છે કે જઠ્ઠરમાં અંકુચન થાય ત્યારે ભૂખ લાગે છે. એમ કે છે કે ભૂખ કેમ લાગે છે તો કેનલે અભ્યાસ કરેલા છે આંતરિક ગ્રંથિઓના, તો એની અંદર કે આપણું જે જઠ્ઠર છે એનું સંકુચન અંકુચન થાય એટલે સંકોચ ખોરાક પાચન થાય એટલે એમાં એકદમ સુકડી જાય ત્યારે આપણે ભૂખની પ્રેરણા ઉદીપ્ત થાય છે. પણ એ ઉપરાંત પણ ઘણા બધા એવા કેન્દ્રો છે જે ભૂખ માટે જવાબદાર છે. જેમ કે તમારે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય છે, જેમ કે મગજની અંદર આવેલ હાઇપોથેલેમસ નામનો જે ભાગ છે ને એની અંદર એક્સ્ટ્રીમ લેટરલ નામનું કેન્દ્ર ભૂખના ઉદ્ભવ માટે જવાબદાર છે. મગજની અંદર હાઇપોથેલેમસ, એમાં પાછું એક્સ્ટ્રીમ લેટરલ નામનું જે કેન્દ્ર જે છે એ આપણે ભૂખને ઉદ્દીપ્ત કરે છે એવું સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. બીજી વાત કરી થોડી અલગ રીતે, તો કે ભૂખ સંતોષવા ખોરાકની પસંદગીમાં પણ રીતિ રિવાજો તેમજ સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક અને વ્યક્તિગત બાબતોનો અસર કરે છે. તમે જો અલગ અલગ આપણે ભારત તો કલરફુલ દેશ છે, ગુજરાતની અંદર પણ કેટલા બધા વિભાગો પડે છે અલગ અલગ કલ્ચરની દ્રષ્ટિએ, બધાની ખાવા પીવાની રીત, ખોરાક, બધાનું રસોઈ એની જે કહેવાય બનાવવાની રીત અલગ અલગ છે. ગુજરાતની અંદર તમે જોશો તો ખાસ કરીને દાળ ભાત શાક રોટલી ઊંધિયું ઓળો કેટલા બધા વિવિધ પ્રકારના શાકો અથાણા એ ખાતા હોય છે. પંજાબમાં જાઓ તો પનીર આધારિત ખોરાક વધારે લેતા હોય છે. સાઉથમાં જાઓ તો અહીંયા ચોખાની બનાવેલી વધારે જે વાનગીઓ છે જેમ કે ઇડલી છે, ઢોસા છે, મેંદુવડા, બીજા કેટલી બધી બધી આઈટમ અહીંયા વધારે ખાતા હોય છે અને નારિયેળનો ઉપયોગ કરીને. પછી કાશ્મીર કે ઠંડો જે અમુક પ્રદેશો છે આપણો, અહીંયા જાઓ તો એ લોકો માંસાહારી છે. પછી અમુક રાજ્યમાં જાઓ તો એ લોકો મચ્છીનો મટનનો એનો વધારે ઉપયોગ કરે છે. ટૂંકમાં જેવી પરંપરા જેવું કલ્ચર એ પ્રમાણે એ લોકોનો ખોરાક હોય છે. બીજી વાત કરી, ઘણી વખત આપણે એમ કહીએ ઘણી ધાર્મિક બાબતો ઉપર જઈએ, ઘણી બધી વ્યક્તિને ભૂખ લાગે તો પણ એ ઉપવાસ કરતો હોય તો એ જમતો નથી. જેમ કે આપણે જૈન લોકો છે એ અઠવાડિયું મહિનો સુધી એ ખાધા વગર રહેતા હોય છે ભૂખની પ્રેરણા ઉદ્દીપ્ત થાય તો.
અઠ્ઠઈ કરે છે. અઠ્ઠઈ એટલે 8 દિવસનો ઉપવાસ કોઈ પણ ખાધા વગર. પછી મુસ્લિમોની અંદર રોજા રહેતા હોય છે. પછી આપણે કેટલા બધા એવા ધાર્મિક તહેવારો આવે છે, વ્રતો આવે છે, જેની અંદર આખો દિવસ ઉપવાસ કરતા હોય છે. નિર્જળા, ઘણા તો પાણી નથી પીતા. ખોરાક ખાવાની તો વાત એક બાજુ રહી, પણ એ કેવું છે, મગજને ખબર છે કે એટલા દિવસ પછી મારે ખોરાક ખાવાનો છે. આપણું અનકોન્શિયસ માઇન્ડ છે ને, એને તમે એકદમ કહી દો કામ નથી કરવાનું, પછી વાર્તા પૂરી થઈ જાય. આપણું અનકોન્શિયસ માઇન્ડ એ ગજબનું છે, પણ આપણને એની પાસેથી કામ લેતા આવડતું હોતું નથી. એટલે કે દાખલા તરીકે વ્યક્તિને ભૂખ લાગી હોય તો પણ ઉપવાસને કારણે ખોરાક લેતો નથી. ખોરાકની પસંદગી ના પસંદગી પણ મહત્વ, ઘણી વખત ભૂખ લાગી હોય પણ તમને પસંદગીનો ખોરાક ના મળે તો એ ઘણા લોકો નથી ખાવું જાઓ લો. એવી રીતે ઘણા લોકોને એનો ટેસ્ટ, સ્વાદ, ગંધ, રુચિ વગેરે પણ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા લોકો આમ આમ એનો ડેકોરેશન આમ મસાલાથી ભરપૂર હોય ને આમ ઉપરથી એવું લાગે ને, દેખાવથી જ ઘણા લોકોને થાય ન ખાવાનું, તે ખાવાની ઘણાની ઈચ્છા થાય. ઘણા લોકોને તમે જુઓ તેની સુગંધથી જ કે આ મસ્ત બનાવ્યું છે એમ કરીને એમની ભૂખ ઉદ્દીપ્ત થાય. નહીં, એ જો ટેસ્ટ ને એવું ન હોય તો ઘણા લોકો ભૂખ લાગી હોય તો નથી ખાતા કે નહીં આ નહીં મજા, આપણે બીજું કંઈક ખાવું પડશે. રુચિ ઉપર પણ જાય, જેમ કે તમને જે ભાવતું હોય એ ન મળે તો પણ તમે ખાવું ન ગમે આપણને, તેવની વાત છે. ઘણા લોકોને અમુક પ્રકારની ટેવ પડી જાય, ખાસ કરીને બહેનોને તમે જુઓ તો પાણીપુરી ખાવાની ટેવ પડી ગઈ. અઠવાડિયું ન થાય ચાર પાંચ વખત પાણીપુરી ખાવા જવું જ પડે. પાણીપુરી જોવે ત્યાં ખાવાની ઈચ્છા ઉદ્દીપ્ત થઈ જાય. એટલે આ બધું છે ને અમુક પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. બીજી વાત કરું કે વ્યક્તિને કોઈ ચોક્કસ પદાર્થ ખાવાની ઈચ્છા થાય તેને વિશિષ્ટ ભૂખ કહેવામાં આવે છે, વિશિષ્ટ ભૂખ તરીકે ઓળખવામાં. ઘણી વખત તમે જુઓ આપણા શરીરની અંદર અમુક પ્રકારના પોષક તત્વોની ઉણપ થાય ને ત્યારે વ્યક્તિ વિશિષ્ટ પ્રકારનો ખોરાક ખાવાનો પ્રયત્ન કરે. જેમ કે ઘણી વખત શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય તો ઘણા લોકો તમે જુઓ કે ઓલી શેકેલી માટી ખાતા હોય છે, મૂલતાની માટી એ ખાઈ જાય, પેન ખાઈ જાય, ચોક ખાઈ જાય. એટલે અમુક વાર આપણે એમ થાય કેમ બાળક આવું ખાવે છે, તો અંદર ઘણી વખત પોષક તત્વોની ઉણપ હોય છે એના કારણે આવું થતું હોય છે. ઘણા લોકોને કહેવાય ને શરીરની અંદર ગ્લુકોઝ છે, પ્રજીવકો છે, બરોબર, પ્રજીવકો છે, પછી ચરબીયુક્ત પદાર્થ છે કે પ્રોટીન જેવા પદાર્થ ખાવાની તીવ્ર ઈચ્છા થાય. ઘણી વખત શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટી ગયું હોય તો આપણે ચરબીવાળો પદાર્થ ખાવાની ઈચ્છા થાય, પ્રોટીનવાળો પદાર્થ ખાવાની આપણને ઈચ્છા થાય. એટલે આ શું છે, વ્યક્તિની રુચિ ઉપર જાય. ઘણી વખત એવું બને કે તમે ભરપૂર પેટ જમી લીધું હોય, જેમ કે ઘણી વખત એવું બને છે આપણે લગ્ન પ્રસંગની અંદર જમવા ગયા હોય, કેટલી જાતની વાનગીઓ હોય, પેટ એકદમ ફૂલ થઈ ગયું હોય, પછી ખબર પડે છે લે કે અહીંયા તો મસ્ત મજાનો મારી પસંદગીનો આઈસ્ક્રીમ છે, તો આખું પેટ ફૂલ થઈ ગયું હોય ને તો પણ આઈસ્ક્રીમ ખાવ એટલી જગ્યા આપોઆપ કરી નાખો તમે, કે આઈસ્ક્રીમ તો ખાવો જ પડશે. એટલે અમુક વાર વિશેષ ભૂખ છે એ ઉત્પન્ન થતી હોય છે. તો ખાવાની અને ભૂખની પ્રેરણાની આપણે અહીં ચર્ચા પૂરી કરીએ. હવે આપણે જે ચર્ચા કરશું એ છે તરસની પ્રેરણાની વાત કરશું. તો તમે જાણો છો ભૂખની જે પ્રેરણા છે ને એના કરતા તરસની પ્રેરણા છે ને એ વધારે મહત્વની અને તીવ્ર પ્રેરણા છે. મેં હમણાં જ આગળ કીધું કે ઘણા લોકો અઠવાડિયા સુધી ખાધા વગર રહી શકતા હોય, જૈન લોકો રહે છે મહિના સુધી માત્ર ને માત્ર ગરમ પાણી પીને એ લોકો ભૂખ્યા રહેતા હોય છે, એનો ઉપવાસ કરતા હોય છે. અઠવાડિયે તો સહેજી પણ એ અઠ્ઠાઈ કરી લેતા હોય છે. આપણને નવી લાગે કે અઠવાડિયા સુધી ખાધું નથી, તો તમે ખાતા નથી એટલે એનો મતલબ એવો નથી કે તમારા શરીરને એનું પોષક મળતું નથી. કારણ કે આપણા બોડીની અંદર જે ચરબી છે, પછી શરીર આપણા શરીરને ખાવા માટે, તમને ન ખ્યાલ હોય તો કહી દઉં, તમે ખાતા ન હોય એટલે એનો મતલબ એવો નથી કે શરીરમાંથી પોષક તત્વ નથી, તો આપણું શરીર પોતાને જ ખાવા માટે, પોતાની અંદર જે પોષક તત્વ હોય છે ખાવા માટે છે, ચરબીમાંથી પોષક તત્વ લેવા માંડે છે. પણ તરસની પ્રેરણા એટલી તીવ્ર પ્રેરણા છે. તમે ભૂખ્યા કદાચ અઠવાડિયું રહી શકો, 15 દિવસ રહી શકો, અરે કદાચ મહિનો પણ કાઢી નાખો, પણ પાણી વગર 2 દિવસ પણ ન નીકળે, અફાતું કદાચ 3 દિવસ એનાથી વધારે નહીં, તરત જ આપણે મૃત્યુ પ્રાપ્ત થઈ જાય. શરીરમાં જ્યાં સુધી આપણે જાણીએ છીએ 78% શરીરની અંદર પાણી હોય છે, એ જ્યાં સુધી આપણા સ્કિનની અંદર, આપણા કહેવાય લોહીની અંદર, પછી આપણા જે માંસ છે એની અંદર, હા, પછી આપણી ધમનીઓ છે એની અંદર, દરેક અંદર પાણી છે.
એ ધીમે ધીમે શરીર શોષવા લાગે પોતાનામાંથી. પછી એક ટાઈમ એવો કે શરીરમાં કોઈ પાણી જ ન રહે પછી આપણું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. એટલા માટે આપણે ખોરાક વગર કદાચ જીવી શકીએ અઠવાડિયા સુધી, પણ પાણી વગર 5 દિવસ પણ આપણે ન જીવી શકીએ. એટલે પાણીની પ્રેરણા છે એ આપણા માટે મહત્વની પ્રેરણા છે. માનવી કે પ્રાણી માટે પ્રાણી વિના અમુક કલાકથી વધારે સમય સુધી જીવવું, જીવન ટકાવી રાખવું એ શક્ય નથી, મુશ્કેલ છે. આપણે શરીરમાંથી પરસેવો અને મૂત્ર દ્વારા પાણી બહાર કાઢીએ છીએ, નીકળે છે. આપણા શરીરની અંદર જે પાણી હોય છે એ પાણી આપણે 2 રીતે બહાર કાઢીએ છીએ. જે કચરા સ્વરૂપે શરીરનો જે કચરો છે એ એક તો મૂત્ર દ્વારા મૂત્ર વિસર્જન કરી, અને બીજું છે કે પરસેવા દ્વારા બહાર નીકળતું હોય છે, એટલે તરત પાણીની કમી ઉત્પન્ન થાય છે. એટલે કે આપણા શરીરની અંદર 78% પાણીનો ભાગ છે. શરીરમાં પાણીમાં પાણીનો વપરાશ સતત થયા કરે છે. તમે જુઓ તો આપણા શરીરમાંથી સતત પાણીનો વપરાશ થયા કરે છે, કન્ટિન્યુઅસ 24 કલાક. લોહીમાં પાણી હોય છે, આપણી માંસપેશીઓમાં પાણી હોય છે, એ ઉપરાંત કહીએ ને આપણી સ્કિનમાં પાણી. તમે જે સ્કિન છે તમે સારી રીતે પાણી પીઓ તો તરત જ તમારી સ્કિન છે એકદમ લાઇટદાર થઈ જાય. એટલા માટે પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ. એટલે કે ખાસ કરીને આપણી માંસપેશીઓ છે પણ અમુક પ્રમાણમાં પાણી જળવાઈ રહેવું જોઈએ, અનિવાર્ય છે. આવું ન થાય તો આપણને આપણી તબિયત છે કે આપણું શરીર છે એ કહેવાય ને બીમારી તરફ જતું રહે છે. ખાસ કરીને ઘણી વખત નાના બાળકોને કે ઘણી વખત એવું થાય કે આપણે ફ્રૂટ પોઈઝન થઈ ગયું હોય કે પછી એવું કહેવાય ને એવું વાયરસ હોય કે રોગયુક્ત વાતાવરણ થયું હોય જેના કારણે કંઈક ખાવા પીવામાં એવું આવી ગયું હોય તો ઝાડા ઉલટી થાય અને એના કારણે શરીરમાંથી પાણી ગુમાવવાનું, એટલે કે પાણીનું પ્રમાણ ઘટી જાય. તો તમે જાણો નાના બાળકોને ખાસ કરીને આવું થતું હોય ત્યારે એનું પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડોક્ટર જે છે એ બાળકોને કે વ્યક્તિને વારંવાર ગ્લુકોઝ વાળું પાણી કે લીંબુમાં થોડુંક મીઠું નાખી અને એનું થોડુંક મીઠું લીંબુ અને સેજ ખાંડ નાખીને એનું દ્રાવણ કરીને બાળકને પીવડાય પીવડાય. ગામ માર્કેટની અંદર દવાની દુકાનોની અંદર ઇલેક્ટ્રોલાઇટ કે આ કહેવાય ને ORS ના દ્રાવણ એટલે કે દ્રાવ્ય મળે છે જે પીવડાવવામાં આવે છે જેથી ડિહાઈડ્રેશન જે છે એ દૂર થઈ જાય છે, કે પાણીની કમી જે છે શરીરમાંથી એ દૂર થઈ જાય અને આપણું શરીર જે છે શરીર સમતુલા છે એ જળવાઈ રહે. ઘણી વખત જો આ ડિહાઈડ્રેશન જે દૂર ન થાય તો બાળકનું કે વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા હોય છે. એટલે કે તરસના જે કેન્દ્રો છે, જેમ આપણે ભૂખનું કેન્દ્ર આપણા મગજની અંદર હાઇપોથેલેમસની અંદર આવેલું છે એમ તરસ માટેનું પણ ઉત્પન્ન કરનારનું કેન્દ્ર જે છે આપણા મગજની અંદર હાઇપોથેલેમસમાં આવેલું છે. ટૂંકમાં તરસનું નિયમન તંત્ર શરીરમાં રહેલું છે, એનું નિયંત્રણ ક્યાં છે? આપણા બોડીમાં છે. એટલે કે વ્યક્તિના શરીરમાં પાણીની ખોટ બહારથી પાણી મેળવીને અથવા તો મૂત્રપિંડમાંથી પાણી મેળવીને પૂરી કરી શકાય. તમને એમ કહેવાય કે જ્યારે વ્યક્તિને પાણી પીવાની પાણીની પ્રેરણા ઉદ્દીપ્ત થાય, તમને એ વિશ્વાસ નહીં આવે કે જ્યારે લોકો લાંબી લાંબી મુસાફરીઓ કરતા કે રણ પ્રદેશોમાં મુસાફરી કરતા કે જંગલોમાં ખોવાઈ જતા ત્યારે એમના જોડે પાણીની પ્રેરણા એટલી હદ સુધી આવા લોકોને લઈ ગયેલી કે આપણે કદી કલ્પના ન કરી શકીએ. કે પહેલા તો એમ કહેવાય કે પાણી ન મળે તો વ્યક્તિ કદાચ એનો પૈસા પણ પી જાય, એનાથી હદ વટાવી જાય છે. કે એમના જોડે જે પ્રાણીઓ હોય, જેમ કે એ પ્રાણીનો પૈસા પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પી જતા હોય છે. કારણ કે ભૂખ અને પાણીની પ્રેરણા એ એવી પ્રેરણા છે કે માણસની કોઈ પણ હદ સુધી જતો રહે. જ્યારે અસ્તિત્વનો પ્રશ્ન આવે છે ને ત્યારે ધર્મ પાપ અનૈતિ બાબત આ બધું સાઈડમાં રહી જાય છે. ખાવું આ ખવાય આ ના ખવાય, આ પીવાય આ ના પીવાય, આ બધી જ બાબત છે એક તરફ રહી જાય છે. કદાચ એક ટાઈમ કોઈ દારૂ નો પીતો હોય વ્યક્તિ પાસે દારૂ સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હોય પીવા માટે, તો માણસ દારૂ પણ પી લે છે. એટલે પછી અસ્તિત્વનો પ્રશ્ન આવે છે, એટલે ધર્મ નૈતિકતા નીતિ નિયમો આચારસંહિતા આ બધું સાઈડમાં જતું રહેતું હોય છે. ટૂંકમાં
એમ કહીએ કે જ્યારે આપણને પાણીની તરસ લાગી હોય તો પહેલા તો આપણે બહારથી પાણી પ્રાપ્ત કરી શકીએ, અને જો એ વિકલ્પ ન હોય તો આપણું શરીર આપમેળે કામ કરે છે. મેં એમ કીધું કે આપણું શરીર આપણામાંથી બધું પ્રાપ્ત કરી લે છે જ્યાં સુધી છે ત્યાં સુધી. જો તમને બહારથી પાણી ન મળે તો આપણું મૂત્રપિંડ છે એમાં જે પાણીનો ભરાવો હોય છે એમાંથી શરીર પાણી લેવા માંડે છે તરત જ. જે મૂત્રપિંડની અંદર પાણી પડ્યું હોય છે એને રિસાયકલિંગ કરીને અંદરથી તે જે આપણું શરીર છે બોડી છે પાણી મેળવે ને એ જે પાણીની કમી છે એને પૂરી કરી લે છે. તરસની અંદર સામાજિક બાબતો પણ ભાગ ભજવે છે. ઘણા લોકો કહેવાય ને તરસ છીપાવવા માટે ઠંડા પીણા કે બિયરનો ઉપયોગ કરે. જેમ કે આપણે ભારતની અંદર મોસ્ટલી તમે જુઓ તો આપણે કોઈ પણ આપણા ઘરે આવે મહેમાન તો આપણે એને શું કરશું તો કે પાણીથી સ્વાગત કરશો. બે એટલે પેલા કશું આપતા નથી, પેલા પાણી આપી છે. પછી અમુક શહેરોની અંદર પાણીના બદલે ઠંડા પીણા આપે. અત્યારે તમે જાણો છો પેપ્સી છે, કોકા કોલા છે, થમ્સઅપ છે, અથવા ઘરે બનાવેલા શરબત છે. પંજાબમાં જાઓ તો અહીંયા પાણી ન આપે, લચ્છી આપે મોટો પ્યાલો ભરી કે લો પીવો. અમુક આદિવાસી સમાજમાં જાઓ તો અહીંયા લોકો કહેવાય ને દૂધ આપે, જે કઈ મેં ઢોર કે એવું છે પ્રાણી તમને દૂધ આપે. પછી એવા દેશોમાં જાઓ કે જ્યાં ઠંડક છે, એકદમ ઠંડા પ્રદેશો છે, તો અહીંયા પાણી એ ન આપે, કઈ ન આપે. જે ખાસ કરીને ઠંડા દેશ અહીંયા એ કહેવાય મહેમાનોનું સ્વાગત એ બિયરથી કે દારૂથી કે વિસ્કી આપે, એટલો પીઓ, કારણ કે એ શરીરને થોડી ગરમી આપે છે એના કારણે. એટલે પાણી પીવામાં પણ વ્યક્તિએ વ્યક્તિએ તમને ફેરફાર જોવા મળશે. ઘણા લોકો તમે જુઓ ને તો વારંવાર પાણી પીતા હોય, કલાકે કલાકે પાલો લોટો ભરીને પાણી પી જતા હોય છે. ત્યારે ઘણા લોકો એવા હોય છે કે બે ત્રણ કલાક થાય તો એક ગ્લાસ પણ પાણી પીતા નથી. એટલે આ વ્યક્તિગત શારીરિક રચના ઉપર જાય છે. ટૂંકમાં આપણે એમ કહી કે પાણીની પ્રેરણા એ મહત્વની પ્રેરણા છે. વ્યક્તિ એની પરિપૂર્તિ કરી અને એનું શરીર સમતુલા જાળવતો હોય છે. તો અહીં આપણે બે પ્રેરણાની વાત પૂરી કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે બે પ્રેરણા બાકી છે, જાતીય પ્રેરણા અને ઊંઘની પ્રેરણા, આપણે એની વાત કરશું. તો અહીં આપણે આ પ્રશ્નને થોડોક વિરામ આપી અને નેક્સ્ટ પ્રશ્નની અંદર આ પ્રશ્ન આપણે પૂરો કરશું. થેન્ક યુ, ગુડ બાય.